कार्बोहाइड्रेट होय, प्रोटीन्स होय, विटामिन्स होय, मिनरल्स होय, ए बधा तत्वो होय
ત્યારે આપણે આ બોડીની અંદર આપણે હેલ્ધી રહી શકીએ બરાબર છે એની સાથે સાથે આની સાથે સાથે સ્વસ્થતા એટલે આપણે મેડમ જેવી વાત કરી બધા મારા ભાઈઓ જેવી વાત કરી કે તમારે વાળ હોય તો વાળ મોટા હોય તો તમને નુકસાન થાય પછી તમારે સમયસર નખ મોટા હોય તો જેટલા મોટા ના હોય એટલું આપણે દુઃખ આવે એટલે નખ પણ તમારે કાપવાના હોય પછી રોજ સવાર સાંજ જમ્યા પછી બ્રશ કરવાનું હોય બરાબર છે એટલે આપણે ઓરલ કોઈટી એટલે મુખનો સાફ સફાઈ નો ધ્યાન રાખવાનું પછી આપણે ખાધા પછી તરત સુઈ નહીં જવાનું બરાબર છે એ થોડું ચાલીએ ફરીએ તો એ પાચન થાય આપણે બરાબર છે અને એની સાથે સાથે આપણે કસરત કરવી બરાબર છે તમે કસરત કરશો તો ખાવાનું પચશે બરાબર છે તો આપણે બીમારીથી દૂર રહીશું પછી આયરનની જે ડેફિશિયન્સી હોય આયરનની ઉણપ જેને લીધે આપણે એનિમિયા થઈ જતો હોય તો એનિમિયાને લીધે જે થાક લાગતું હોય કે કામ કરવાની ઈચ્છા ના થાય આપણે ચીડચીડો પણ લાગતો હોય કોઈની સાથે બેસવાની ઈચ્છા ના થાય તો આપણે જે રૂટીનની જે એક્ટિવિટી છે આ બધી તકલીફો હોય તો આપણે મજા ના આવે રોજનો જે કામ કરતો હોય એની મજા ના આવે રોજે નાવાનું બરાબર છે બધા નાવો છો ને રોજે બાળકો બરાબર છે રોજે નાવાનું બરાબર છે પછી કેલ્શિયમ આપણા હાડકાને મજબૂત કરવા માટે કેલ્શિયમ જરૂરી છે વિટામિન ડી જરૂરી છે આ બધા જે પોષક તત્વ છે આપણે રોજને રોજ આહારમાં લેવા પડે એની સાથે સાથે આપણે એક વાત કરવાની છે કે અત્યારે જે આહારના લીધે આ બાળકોની આપણે અત્યારથી આપણે જે સાફ સ્થિતિ રાખીએ એને બીમારી રોકી શકીએ પણ આપણા પરિવારની અંદર જે વડીલ છે 30-35 વર્ષથી વધુ કુટુંબના જે છે એમને બિનછીપી રોગો થવાની શક્યતા બહુ જ વધારે છે બરાબર છે અત્યારે આપણે નવરાત્રી ગઈ તો ગરબામાં આપણે જોયું કે તમને ખબર છે ગરબા રમતા રમતા ભય પડી ગયા અને